വരണിവേ ശരമണിയദർശനം മന്ദ അസരുചിരാംബുജം പൂത്തുരനോർത്തമേർമുദ धमानन्दनमहं विचिन् धर्मं विचिन्तये मुकांतिवाचालम् ලංගයතේ ගිරින් යතකෘපා යතකෘපාතමහම්වන්දේ පරමානන්ද මාදව පරමානන්දමා સહજાનંદ સ્વામી મહારાજ લક્ષ્મીનારાયણ દેવની જય કૃષ્ણ મહારાજ કષ્ટ કષ્ટભન દેવની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામીનારાયણ એમ તે એવા રાધા હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા લક્ષ્મી નરનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ સર્વ દેવો સભામાં પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવી હરિદાસજી સ્વામી સ્વામી તથા ભૈલાલભાઈ મુકેશભાઈ અને મનસુખભાઈ અને સભામાં ઉપસ્થિત ખાસ હર્ષદભાઈ નાગપુરવાળા આદિ સર્વ ભક્તજન સ્વામિનારાયણ હેરે સ્વામિનારાયણ હેરે વચનામ્રત ગઢડા ત્રીજું ચોથું કાલે કયું હતું એટલે શું એનું ભગવાનની લીલા સંભાળી રાખવાનું ભગવાને જે જે ઉત્સવ સમયા હા એને સંભાળી રાખવાનું વચ્ચે તો આજે નારદજી ના જેવી ઈર્ષ્યા કરવાનું કેવી હા નારદજી કેવી ઈર્ષ્યા કરી કોની ઉપર કરી તુમ્બ્રુ ની ઉપર કરી તુમ્બ્રુ ભગવાન વિષ્ણુ પાસે ત્યાં ને એને ગાન વિદ્યા કરી અને એ ગાન વિદ્યા થી ભગવાન લક્ષ્મીજી પ્રસન્ન થઈ અને વસ્ત્ર અલંકારો ભેટ આપ્યા ત્યારે નારદજીને ત્યાં ઈર્ષ્યા કે આના કરતા હું સારું ગાઉ અને હું પણ નામ પ્રાપ્ત કરું સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સંવત અઢારસો ને છોતેર ના માક્ષર સુધી સાત ને દિવસ મારા શ્રી ગઢડા મધ્ય દાદા ખાચના દરબારમાં બિરાજમાન હતા અને ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ સાધુ તથા હરિભક્તની સભા બ્રાન્ડ બેઠી હતી કઈ જગ્યાએ તો બધો દરબાર ગઢ તો બધું આખું મંદિર જ એનું જ કેવાય પણ જગ્યા નું સ્થાન અલગ અલગ ફરી જાય ને બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા સફેદ મહારાજે તે સમયે ધારણ કર્યા અને કાલે ક્યાંનું હતું તો સાધુની જાગ્યાનું હતું બસ એ પણ સાધુ ની જગ્યા નું હતું અને એ વચના તો કયા સમયના બતાવ્યા હતા રાત્રિના સમયના હતા ત્યારે આ વચન મહારાજે રાત્રે નથી કર્યું શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર દાન કર્યા હતા મુખાર આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્ત બેઠી હતી અહીંયા દેશ દેશના હરિભક્તો છે ને આપણે સભામાં એક ચડોતર ના હોય એક કાનમ ના હોય એક હોય એટલે ભગવાન ના ભક્ત ભક્ત ને પરસ્પર ઈર્ષ્યા ન કરવી શું કોને ભગવાન ના જે ભક્ત છે આવ્યા છે ભગવાનનું ભજન સ્મરણ કરે છે દેવ દર્શન કરવા જાય છે એને પરસ્પર કોઈની ઈર્ષ્યા કરાય નહીં પણ થાય ખરી થઈ જાય ઈર્ષ્યા તો પણ એ કરાય નહીં આમાં મહારાજ ના પાડે છે મને અભક્તમાં કાંઈ ફરક રહે નહીં જેનું જે કામ હોય કેરા કરતો હોય પછી આપણે એમ કઈ ઉભરે તને ખબર પડે આમને આમ કરજે આમ કરજે એ આપણે કહેવાની કાંઈ જરૂર બગડે તો એનું સુધરે તો હોય એનું એમાં આપણે આપણો એનો અભાવ આવે અને એમ થાય કે આ વચ્ચે દોડના પણ કિરા કરે છે ઈર્ષ્યા તો થાય એટલે આગળ તો પછી તમારું એકલાં નહીં હો અમને લીધા ભેગા ભક્તે પરસ્પર ઈર્ષ્યા ન કરવી ત્યારે આનંદ આનંદ સ્વામી હે મહારાજ ઈર્ષ્યા તો થાય છે હમ ઈર્ષ્યા રહે છે ત્યારે શ્રીજી મા બોલ્યા છે ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી શું થાય ઈર્ષા પણ જેની ઉપર ઈર્ષા કરે એવું કામ હોય તો એનાથી સારું કામ કરી અને તારે અહીંયા તો મહારાજે ના પાડી કે નારદજીને જે ઈર્ષા થઈ મનવંતર સુધી હવે મનવંતર તો કેટલાનો થતો છે મને ખબર નથી ગુરુ કેટલાનો મનવંતર એક મનવંતર કેટલાનું થાય ચાર યુગ ત્યારે એક મનવંતર થાય એવા સાત મનવંતર સુધી સાત મનવંતર સુધી એને ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન પાસે ગયા અને ગાંધી ભગવાન પ્રસન્ન થયા નહી પછી એને કીધું કે મહારાજ તમે હું આટલું આટલું ગાવશું વર્ષો છતાં તમે પ્રસન્ન નથી થતા તો મારામાં કાંઈક ખોટ છે કાંઈક ખામી છે એટલે પ્રસન્ન નથી થતા તો મારે શું કરવું તો તમે પ્રસન્ન થાવ તો કે તમે જાના ઉપર ઈર્ષા કરી છે એની પાસે જઈ અને ગાન વિદ્યા શીખો કોની પાસે કોની અરે ઈર્ષા થઈ હતી હા ટુમરુ ની પાસે જાઓ અને તુમ્બરુ ની પાસે ગામ એની પાસે શીખીને આવો તો અમે તમારી ઉપર પ્રસન્ન થઈએ ઈર્ષા કરવી તો નારજીના જેવી કરવી જેમાં એક સમય ને વિશે અને તુમરુ એ બે વૈકુંઠ ને વિશે લક્ષ્મી

સારું ગાન વિદ્યા કરું તો ભગવાન મારી ઉપર અનંત ગણા રાજી થાય મનવંતર સુધી આમાં એક બે દિવસ કે એક બે વર્ષ કે એક બે યુગ નહીં એક યુગ ચાર ચોકડીનો વ્યાજાય ત્યારે એક મનવંતર એવા સાત મનવંતર દસ મનવંતર ના ચાલીસ યુગ કહેવાય તો પંદર ઓસા પચીસ યુગ ગયા ત્યાં સુધી એને મનવંતર ગામણું કર્યું પ્રસન્ન થયા નહીં તો આપણે જેના ઉપર ઈર્ષા કરવી આપણાથી ન થતું હોય ન કરી શકતા હોય તો ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનને કરવી જ હોય તો એના કરતા સવાયું સારું કામ કરી બતાવીએ પણ તમે કામ કરવું નથી અને કરે છે એની ઈર્ષા કરીએ તો ભગવાન ત્યાં પ્રસન્ન થતા કરું પછી નારજે ગાન વિદ્યા શીખવા શીખ ભગવાન આગળ ગાતા આવ્યા ત્યારે ભગવાને કહ્યું જે તમને તુમ્રુથી આવડતું તમે ભલે ગાન વિદ્યા ગમે એવું કરતા હશો પણ તુમ્રુ ગાન વિદ્યા તમારી છે નહીં હવે જે માણસ સંગીતના ક્લાસ કર્યા હોય અને અને અમારી જેવા સામાન્ય માણસો ગાતા હોય એમાં ફરક તો હોય ને કડી આગી પાછી થઈ જાય અને ઓલા તો એના રાગમાં બધા રાગ હોય ભૈરવી રાગ જય જયવંતી હોય બધા રાગ રાગ કીર્તનો સરસ મજાના ગાતા હોય એની પછી આપણે ગાઈને ને આપણે એની ઉપર ઈર્ષ્ય કે ભાઈ ના આની કરતા હું સારું ગાય બતાવું તો એ ઇમ્પોસિબલ છે આ સંભવ પણ જેવું ગાવું છે એવું તો ઈર્ષ્યા મૂકીને ગાઈએ તો ભગવાન એની ઉપર તરત પ્રસન્ન થાય શીખતા વા અને ભગવાન આગળ ગાતા ત્યારે ભગવાને કહ્યું છે તમને તુમરને નથી પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવા ગયા શિવજી પ્રસન્ન કર્યા એમને રાજી કર્યા અને રાજી કરી અને શિવજીના જેવું ગાવણું શીખ્યા પણ તોય ભગવાન એની ઉપર પ્રસન્ન થયા નહીં ભગવાનને પ્રસન્ન કરવા એ પણ ઈર્ષ્યા મેલન કરીએ તો તો પણ ભગવાન તેની આગળ ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા એવી રીતે સાત ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન ઉમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારકામાં ગાવતા શ્રી કૃષ્ણ ભગવાન અતિશય પ્રસન્ન થયા લ્યો એની હારે ઈર્ષ્યા કરી એની પાસે જઈ અને ગાન વિદ્યા કરી તો ભગવાન એની ઉપર કયા ભગવાન પ્રસન્ન થયા દ્વારકાના નાથ શ્રી કૃષ્ણ ભગવાન ઉપર પ્રસન્ન થયા એને વસ્ત્ર અલંકારો આપ્યા અને એને વાહવા કહી અને વાહ થા કર્યા પણ એ સમય જતા ઘણો સમય વીયો ગયો ત્યારે પડ્યો એટલે ઈર્ષા તો આ જીવ દેહની અંદર બહુ પડી હોય છે એ એક પ્રકારની મોટી એક દવા રોગ જ છે અને એ ને રાજી કરવા માટે ભગવાનનું ભજન સ્મરણ અને તો જ આ બધું જાય અને મહિમા મહિમાપણું આ આવે તો એ બધા ભગવાન પ્રસન્ન થાય હવે આમાં તો નિર્માની શ્રીજી મહારાજ કે અમને કેવો ભક્ત ગમે તો કે નિર્માની ભગત ગમે હવે આપણામાં કેટલા સ્વભાવ હોય એક પણ સ્વભાવ નિર્માની પણ કીધું વધારે ઓવરલોડમાં કોઈક વાત થઈ ગઈ હોય તો આમ તમારે નાગની જેમ ફૂફાડો માંડે તરત કે તું મને કેમ કઈ ગયો તું કોણ કે તારો કે એટલે ભગવાનનું ભજન થાય તો ભગવાન બહુ પ્રસન્ન થાય માન તો એવા કેટલાય માની માણસો આ સમજ્યા નિર્વિકારાનંદ સ્વામી હતા ને નિર્વિકાર એને કેટલાય હરિભગત બનાવેલા સત્સંગી કરાવેલા પછી મહારાજને અરે થોડું આટું પાછો એની રૂટ ફેરવો અને ઓલા બધાને પાસા પાડ્યા કે નહીં તમે તો આવા છો ને એ તો સ્વામિનારાયણ ભગવાન નથી એને તો કાંઈ ખબર પડતી નથી અથવા અમે તો ભૂલમાં આવી ગયા ભૂલમાં ઘરી ગયા અંદર ને પાસા પાડ્યા એમાં દીનાનાથ ભટ્ટ ક્યાં ગામના ગામના દિનાનાથ ભટ્ટ પાસે ગયા એને પણ મોળા પાડી દીધા પછી સ્વામીએ બે સ્વામી બેલા નવતમ સ્વામી વાત કરી ત્યાં સભા માટે કે એની દીકરીને હું ભૂત ગયો એટલે કંઈક દોરાન ધાગાણ ભુવાન કર્યું દીકરી દિવસે દિવસે મોળી જ પડતી થાય ખાય નહીં પીવે નહીં બોલે નહીં ચાલે નહીં કહેતા કે કોઈ એમાં પ્રાણ નથી એવું હાવ થઈ ગયું પછી કોઈ કોઈક કીધું કે તમે આ બધું આ છે ને આ સ્વામિનારાયણ ભગવાન પાસે તમે લઈ જાવ અને ભગવાન એનું હારું કરશે ત્યાં થાય તમે ગમે એટલા દોરા ધાગા કરશો ગમે એટલા ભુવા ભરાડા કરશો એનાથી કાંઈ સારું થાય માનતા કરો પછી મહારાજ પાસે ગયા અને મહારાજને જઈને વાત કરી કે ભૂત નીકળતું નથી અને આનો પ્રાણ લઈ લેશે મહારાજ કે પ્રાણ લે છે ને કે એની તાકાત શું છે કે પ્રાણ લઈ જાય એમની પછી મહારાજ ભૂતકાળ નાખ્યું અને દીકરી ખાતી પીતી બોલતી ચાલતી બધી ક્રિયા ત્યારે દિનાનાથ ભટ્ટને એમ કહ્યું કે હું તો ખોટી જગ્યા વાતોમાં ફસાણો આમાં આ ઓળખેલા પાછા એ કરી નાખ્યું એને કામ શું હોય એ અને ઈટારવાના એક શિવદાસ સૌદાસ ભગત હતા આ આપણા સંપ્રદાયના નાના મોટા ઉત્સવો હોય ત્યાં એ કારભાર બધો એને સોંપે કે ભાઈ તમારે કરવાનો એટલે એ વહીવટ કરવા માટે દીનાનાથ ભટ્ટ અને સહદાસ ભગત સહદાસ ભગતને અહીંયા એવો એક પરચો થઈ ગયો કે એના ઘરે એનો એક જુવાન જો દીકરો દીકરો અને એ દીકરાને મહારાજ ધામમાં તેડી ગયા ધામમાં આવ્યા તો આ ના કરી એટલે આને ઉપાડ્યા આને પૂછ્યું કે અમે તને તેડવા આવ્યા છીએ ધામમાં તને લેવા માટે ઓ મહારાજ મારા ધન ગડી ધન ભાગ પેલા સત્સંગ બહુ સારો હતો સૌદાસ ભગત ને એટલે ઈ સત્સંગે એ સારું સત્સંગી પછી દીકરાને કીધું કે તું એક કામ કર તું તારા બાપા ને પૂછતો હોય તારા પિતા ભાગોલમાં વાડી હતી ત્યાં હતા ત્યાં ગયો પૂછવા અરે મૂર્ખ્યા અહીંયા પૂછવા તું એમ સુધી ત્યાં ખોટી કર્યા પૂછવા આવવાનું શું હોય મહારાજ કે એટલે જતું જ રહેવાનું હોય આજ્ઞા પ્રમાણે એના બાપાના પિતા કહેવા પ્રમાણે ઘેરે ગયો અને મહારાજને કીધું મહારાજ ચાલો હું આવવા માટે હવે એ દીકરાને મહારાજ ધામમાં લઈ ગયા ધામમાં લઈ ગયા પછી ગામ આખું તો કુસ્યા એટલે ઈ બધા ભેગા થઈ અને સૌદાસ ભગતને એવી ચાવી ચડાવી એવી ચાવી સડાવીને બધું મૂકી એને એ કે આ ગામની અંદર બીજા કેટલાય માંદા અને કેટલાય બીજા પ્રકારના માણસો છે એને કોઈને ન લઈ ગયા અને આ જુવાન જો તારી સેવા કરવા અને એના બે મહિના પછી આપણે લગ્ન કરવાના હતા અને એને જ લઈ ગયા એની શું હતા એને કેમ કોઈ ન લઈ ગયા આને જ ઉપાડી ગયા એટલે એ વાત જ્યારે થઈ ત્યારે સરદાસ ભગતને આંચકો આવ્યો વાત તો છે કે ગામમાં બધા ઘણા માંદાય છે અને ગઢાય છે પણ એને નહીં ને આ દીકરાનું હું એને કામ હશે એને જ લઈ ગયા પછી શમશાન યાત્રા એની અગ્નિદા દેવ તો ત્યારે કંઠી કાઢી અને અગ્નિમાં પધરાવી દીધા થઈ ગયા હાવ ભગવાનને ભૂલી ગયા સમય પછી સમય જતા ગઢપુરની અંદર જ એટલે બે ને એક એક કાગળ લખ્યા મારા છે કે આ જલજીણનો સમય આપણે કરવાનો છે એટલે તમે મારી સેવા સ્વીકારવા માટે તમે આવો દીનાનાથ ભટ્ટ તૈયાર થઈ ગયા દિનાનાથ ભટ્ટ દીકરાઓ જયારે ધામમાં ગયો ને એની ખબર પડે એટલે એના પેલામાં આવ્યા આવીને એને કીધું કે ભાઈ તો ભગવાનની મરજી એમ થાય એનાથી આપણે કંઈ હરેરી ન જવાય અને આ ગામ તો કુસંગી છે ગમે એવા શબ્દોના ઘા કરે એનાથી થોડા સ્વીકારી લેવાના હોય તમે આ બહુ ખોટું કર્યું છે બહુ સમજાવ્યા બહુ સમજાવ્યા આખું બંધ કરીને જ જ કર્યું કર્યું પછી સૌદાસ ભગતે જ્યારે ઊભા થઈને હાલવાનું ક્યુ ને ત્યારે કે ભગવાનનું બળ રાખજો અને ભગવાનના બળથી તમે સારું કે શું ભગવાનનું બળ રાખવાનું આ ગામમાં બીજા કેટલાય હતા આવડા મોટા મલકમાં કેટલાય હતા પણ છોકરો તેના ધ્યાનમાં આવ્યો હવે મારે સ્વામિનારાયણને કાંઈ લેવા દેવા નથી મારી નામ લઈને કોઈ દિવસ આવતા નહીં સમય પછી સમય જતા ઉત્સવ આવ્યો એટલે મારે જે તમારે ગઢડા આવવાનું છે એટલે દિનાનાથ ભટ્ટ પાસા આવ્યા સૌદાસ ભગતભાઈ કે આપણે જાવાનું છે ગઢડા તક પણ એક શરત મારી કે હું આવું એટલે જે મારા દીકરાને ધામમાં લઈ ગયા છે મારી ધામમાં વહી ગઈ છે આ બે મને મળે અને મારી અરે વાતચીત કરે મારે થોડી વાતચીત કરવી છે વાતચીત તો હું ત્યાં આવું અને મારી વાત થાય તો હું ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવું માનું સારું કે કંઈ વાંધો નહીં બંને જણા ગયા ગઢપુર ગઢપુર ગયા તો મહારાજને મીડ્યા દંડવટ કરવા અને આ સૌદાસ ભગત બધાને લોખંડની ક્વાશ ગળી ગયા હાથ પોળા નાખીને પછી મહારાજે મારા તો અંત રેમી ભગવાન પુરુષોત્તમ નારાયણનું તો શું કહેવાનું એટલે એને પછી ધીમે રહે દીનાથ ભટ્ટને પૂછ્યું કે ભગત આ ભગત કેમ કઈ જય નથી વાત કરતા નથી ચિંત કરતા નો દંડવટ કર્યા ન કઈ હું કીધું કે મહારાજ હું તમને કહું ધીરે રહી પછી મહારાજને વાત કરી કે મહારાજ એની દીકરી એના દીકરાને તમે ધામમાં લઈ ગયા તે એને ગામના શબ્દોનો માર માર્યો તે એ કુસંગી થઈ ગયા સાવ એને તમારો કોઈ મહિમા નથી અને એને એવું કહેશે અને મારી ઘરવાળાએ મારે વાત કરવી છે એક ફેર મને વાત કરાવી દે તો હું પાછા ભગવાન તરીકે માનું અને સ્વીકારી લઉં કે સારું કંઈ વાંધો નહીં પણ એક કામ કરો આવતીકાલે યજ્ઞ કરાવો અને નાનબેલી યજ્ઞ કરો એટલે એ દીકરો ત્યાં હાજર થશે સારું નાનબેલી યજ્ઞ કરવા માટે બ્રાહ્મણને વાત કરી ઘેલા કાંઠે બધી વિધિ કરવાની થઈ એટલે કીધું કે આ તમે ગેલામાં સ્નાન કરીને આવો વિધિમાં બે હવા માટે આવી સ્નાન કરવા ગયા એમાં ઓલો દીકરો અને એની ઘરવાળી બે પ્રગટ થયા પ્રગટ થયા એટલે બરોબર એની પાછળ એ દીકરા એ દીકરા એ દીકરા એ ઘરવાળી એ ગરવાળી પણ આ એક નહીં અને શેવટે એ બંને અને ઠકવાડી અને મંદિરમાં વ્યાઈ ગયા પછી અહીંયા પેલા ગ્વાર દાદા બુમો પડે એ સૌદાસ ભગત આવ્યા હો સૌદાસ ભગત આવો સૌદાસ ભગત સાંભળા કોઈ વાય વાય ગયા મંદિરે મંદિરે જઈ મહારાજ તો કઈ વાત ન કે ઉઠ્યું એ કે જે નાવા મોકલ્યા ત્યાં એની ઘરવાળી અને એનો છોકરો બે પ્રગટ થયા અને દોડ્યા ઘણા એના હાથ પાડ્યા પછી એ ઓલા ને હાથ પાડ્યો હું એને હાથ પાડું કોઈ કોઈની વાત સાંભળે હવે એવું બન્યું એટલે આ પછી અહીં વ્યા એટલે મારાજ વાત કરી કે મારે કઈ મારા પાડી પણ મારી વાત એને સાંભળી નહીં અને મંદિરે વી અદ્રશ્ય થઈ ગયા મારે તો એને કે કાંઈ વાંધો નહીં આવતીકાલે તમે વાસુદેવનાના ઓરડામાં જજો અને ત્યાં થશે અને તમારે અરે વાત તમારો જે કંઈ સંકલ્પ હશે એ પૂરા કરશે હવે વાંધો ગઢપુરમાં કઈ બાજુ છે મંદિરની ચારે બાજુના ઓરડા છે ઉગમણા છે ઓરાદા છે દક્ષિણાદા છે મંદિરમાં આપણે જેવા બારના ઓરડા જે સામે છે ને સીધા એમાં સામે સીધો ઓરડો પેલો એ વાસુદેવનારાયણનો ઓરડો અત્યારે જે ગોપીનાથજી માની બાજુમાં એટલે ધર્મદેવ ભક્તિ માતાની બાજુમાં જે વાસુદેવનારાયણ છે ને એ ત્યાં મૂર્તિ એમાં બે વખત ફેરવી પેલા સાઇડ માં ઉગમડા બાળ ની તો ત્યાંથી દર્શન થાય નહીં સીધા પછી દક્ષિણા પુતરાતા બાળના મુખે પધરાવ્યા હવે એ વાસુદેવના ઓરડામાં જે પહેલા બે ઊભા એ દીકરો એનો ને એની ઘરવાળી પછી આને કીધું કે દીકરા બેટા મેં તારે અરે કોને દીકરો ચોસ તમે મારા મારા દીકરા જન્મ લીધા છે હું તમારો દીકરો નથી તમે મારા બાપ નથી રિવાજ પૂરતો તમારો દીકરો તમે મારા બાપ બાકી જન્મ લીધા છે હોવાર મેં તમારે ત્યાં જન્મ લીધા છે એટલે કોઈ કોઈનો દીકરો નથી કોઈ કોઈનો નથી ઘરવાળીને કીધું તો ઘરવાળીએ એવા જવાબ દીધા એટલે પછી ન્યાથી દે ભાઈ વાત કરવા ઉભા રહી પાસે આવીને મીંડા દંડવટ કરવા ને મીંડા મહારાજ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મારા જીવનમાં જેવા સેવા ઓળખી ન હક્યો એ મારામાં બહુ મોટી ખામી આવી લોકોના કહેવાના લોકોના શબ્દો અને લોકોના શબ્દથી મેં તમારી ઘણી મોટી ઈર્ષા કરી તમારી આરે માન માન રાખી એટલે મારું કોઈ દાલ હવે સારું થાય થાય મને ખબર નથી પણ મારી ઉપર દયા કરજો પ્રભુ હું તો આ અધમ ઉદાહરણ છો પછી મહારાજે કીધું કે ભાઈ એવું કંઈ નથી તમે અમારા માન્યા છે એટલે તમે પાછા હતા એવા સત્સંગમાં જાઓ અને ભગવાનની સેવા ચાકરી કરો એમાં સમાયેલું છે આ કલ્યાણ કરવા માટે આપણો મનુષ્યનો અવતાર છે અને તમે અને હરિભક્તોએ પછી સૌદાસ ભક્તને ખૂબ સમજાવ્યા અને ઉપદેશ દીધો કે આ પુરુષોત્તમ નારાયણ આપણે અનેક

તેવું ન થવાય અને જે ઈર્ષા કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય ઈર્ષ્યા તો ભગવાનના ભક્ત સર્વ પ્રકારે ત્યાગ કરવો એવી ઈર્ષ્યા ક્યારેક નહીં એ ઈર્ષા કરીને આપણું અધ થાય ન થાય ને ભગવાન ના ધામની પ્રાપ્તિ મેળવી હોય તો ભગવાન નું ભજન શ્રમણ કરીએ તો ભગવાન આપણને આ લોકમાં સુખ્યા અને પરલોક માં પણ